चलो विद्यार्थी मित्रों, धोरण 8 अंग्रेजी यूनिट नंबर 1 क्यू फॉर क्वेश्चन एक्टिविटी 4। फर्स्ट फिंगर फर्स्ट, झड़पी आंगड़ी पहली। तो विद्यार्थी मित्रों, अँ कॉम्पिटिशन एटले स्पर्धानी, क्विजनी स्पर्धानी बात करवामां आवेली छे, तो आपणे आनी चर्चा करिए। विकास आस हेलो गुड मॉर्निंग एंड वेलकम एवरीवन। विकास कहे छे कि सुप्रभात, गुड मॉर्निंग एटले सुप्रभात, वेली सवार, अने सौनु स्वागत छे। एट अवर स्मित विद्यालय वी हेव टू फोर्थ एन्युअल स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल कॉन्टेस्ट। आजे अपना स्मित विद्यालय, विद्यालयनुं नाम छे स्मित विद्यालय, शाळाना स्मार्ट स्टूडेंट एटले होशियार विद्यार्थीनी चौथी वार्षिक स्पर्धा छे। अवर इंग्लिश टीचर मिस्टर परमार इज द होस्ट ऑफ धीस कॉम्पिटिशन एंड वीट हिम। अपना अंग्रेजीना शिक्षक सी परमार आ स्पर्धाना यजमान छे। द स्कोरर इज मिस्टर ब्राइट, हिज ऑन लैपटॉप और प्रिंसिपल मिस्टर शर्मा इज द एक्सपर्ट। अने तेमनी साथे केटलाक स्कोरर सी ब्राइट, तेमनो लैपटॉप छे, आ प्राचार्य सी शर्मा तज्ञ आजना स्पर्धकों छे। They have computer screen in front of them. All of is eagerly awaiting the start. So let's now waste time. તેમની સાથે કોમ્પ્યુટરની સ્ક્રીન છે, એટલે કે કોમ્પ્યુટરના ઉપર તેમને જવાબો આપવાના છે. આપણે તેની સ્પર્ધાની શરૂઆત કરીએ. બધા તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો ચાલો હવે સમય ન બગાડીએ, તેમ કહીને તેમની કોમ્પિટિશનની સ્ટાર્ટ કરે છે. मिस्टर परमा आज थैंक यू विकास है एवरी वन वेलकम अगेन एंड ऑल द बेस्ट ऑफ द पार्टिसिपेंट्स। पार्टिसिपेंट एट भाग लेव। मिस्टर परमा कहे कि आभार विकास, तमें सौ तमने सबने फरी स्वागत है और सौ स्पर्धकों ने शुभेच्छा आपे। कॉन्स्टेंटन थैंक यू सर, कहे आभार साहेब। मिस्टर परमा सेज द फर्स्ट राउंड इज फास्ट फिंगर फर्स्ट राउंड। ओके रेडी। मिस्टर परमा कहे कि सौथी पहलो राउंड फास्ट फिंगर फर्स्ट राउंड है। ओके तैयार। कहे कि तमारो राउंड शुरू करवामां आव्यो छे, तो तमे बधा तैयार छो। प्रश्न पूछे छे, आई विल गीव यू अ क्वेश्चन ऑन योर कॉम्प्यूटर। हूँ तमने तमारा कॉम्प्यूटर पर एक प्रश्न आपीश। यू विल गेट मेक्सिमम 7 सेकंड, અને તે તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે, એટલે તે પ્રશ્નના જવાબ માટે 7 સેકન્ડનો ટાઈમિંગ આપવામાં આવે છે. ધ કોન્સ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ, યોર ટાઈમ સ્ટાર્ટ. સૌથી ઝડપી આંગળીવાળા સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે અને તમારો સમય હવે શરૂ થાય છે. કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવે છે કે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. શું કહે છે કે નીચે આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો, એટલે શબ્દ કૌંસના ક્રમમાં ગોઠવવાના છે. તમને આવે છે ગુજરાતીમાં કે નીચે આપેલા શબ્દને શબ્દ કૌંસના ક્રમમાં ગોઠવો, તેવી રીતે સવાલ સ્ક્રીન પર આવે છે કે નીચે આપેલા શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. તે સૌથી પહેલો આવે છે બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રી આર અવર. સૌથી સારા મિત્ર વૃક્ષો છે આપણા. સ્પર્ધકો તેમનો ઉત્તર પસંદ કરે છે, એટલે કે તેનો જવાબ પસંદ કરે છે અને સાચો ક્રમ આપે છે. એટલે એ બી સી ડી પ્રમાણે તેમને ક્રમ આપવાનો હોય છે, તો તે જવાબ આપે છે સી ડી ઈ એ બી. હવે આગળ જોઈએ મિસ્ટર પરમાર આસ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. શું કહે છે કે સારું સમય પૂરો થયો. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. શું કહે છે કે ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાલ, અને તે છે નંદિતા ગોસાઈ. સૌથી આગળ જવાબ આપવા કોણ છે, નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 સેકન્ડ, વેલકમ નંદિતા કમ ટુ હી સ્માર્ટ સીટ. શું કહે છે કે નંદિતા ગોસાઈ ફક્ત 3 સેકન્ડમાં જવાબ પૂર્ણ કર્યા છે, તેનું સ્વાગત છે, આ સ્માર્ટ સીટ પર આવો. નંદિતા આસ ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા કહે છે કે આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું, લકી એટલે નસીબદાર. મિસ્ટર પરમાર આર યુ રેડી. મિસ્ટર પરમાર કહે છે તું તૈયાર છે. નંદિતા યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કહે છે કે હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર આસ યસ સર. મિસ્ટર પરમાર કહે છે કે હા ચોક્કસ. નંદિતા આસ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ
હર શું કહે છે સાહેબ? કે ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. મિસ્ટર પરમા રાઇટ, યુ હેવ ગોટ અ ચાન્સ. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. શું કહે છે કે બરાબર, તને તક મળી છે, ચાન્સ એટલે તક મળી છે. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ યોર સિક્સ ક્વેશ્ચન. શું કહે છે? હું તને છ પ્રશ્નો પૂછીશ, છ સવાલ પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ અ સ્કોલરશીપ. યુ વિલ ગેટ 200 એવરી મંથ. શું કહે છે કે દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને છ સાચા ઉત્તર માટે તને એક શિષ્યવૃત્તિ મળશે અને દર મહિને 200 રૂપિયા મળશે. હેર ઇઝ અ મિસ ટિક ટિક. શું કહે છે? આ છે મિસ ટિક ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. કહે છે કે તે પહેલાં 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપવામાં આવશે, કે તેને એક પ્રશ્ન આપવામાં આવશે અને તેના માટે ફક્ત 1 જ મિનિટ હશે. એટલે 1 મિનિટમાં તને 3 પ્રશ્નો પૂરા કરવા પડશે. There are 3 helplines you can use or any 2 of them. શું કહે છે? તેના માટે તને 3 હેલ્પલાઇન મદદ છે, તું તેમાંથી કોઈ પણ 2નો ઉપયોગ કરી શકે છે. તૈયાર છે? નંદિતા આસ્ક. યસ સર. નંદિતા કહે છે કે હા સાહેબ. મિસ્ટર પરમાર આસ્ક, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપ્શન વાંચીએ. હુ રોટ ધ પોઈમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન્સ. શું કહે છે? ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. એટલે કે ગ્રામ માતા કવિતાના જવાબ આ 4 વિકલ્પ છે, એમાંથી 1 છે, તે વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાના છે. તો નંદિતા આસ્ક, સર ઇટ ઇઝ બી કલાપી. શું કહે છે સાહેબ? જવાબ છે બી, તે છે કલાપી. મિસ્ટર પરમાર આસ્ક, આર યુ શ્યોર? મિસ્ટર પરમાર કહે છે કે તે તને ખાતરી છે, એટલે સાચું કહે છે તું. તો નંદિતા આસ્ક, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર આસ્ક, ઇઝ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. શું કહે છે? આ તારો ફાઇનલ ફિક્સ છે, એટલે તું તારો અંતિમ ઉત્તર સાચો છે. નંદિતા સેઝ યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર આસ્ક, શો લેટ્સ સી. તો ચાલો હવે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો, એટલે કોમ્પ્યુટર પર સાચો ઉત્તર દર્શાવે છે. કોણ? મિસ્ટર બ્રાઇટ. એન્ડ યસ યુ આર રાઇટ, ઇઝ ઇટ બી. શું કહે છે? અને હા, તું સાચી છે, તે બી છે અને તું પહેલી ભેટ જીતે છે. એટલે કે તે જવાબ આપ્યો હતો તે નંદિતાનો જવાબ સાચો છે અને પહેલી ભેટ ગિફ્ટ જીતે છે. કલાપી વ્રોડ ડીઝ ગુજરાતી પોએમ. આ ગુજરાતી પોએમ કવિતા કોણે લખી હતી? તો કલાપીએ લખી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવા વિકલ્પોના સવાલોના જવાબ સાથે અહીંયા આપવામાં આવેલ છે. આગળનો પાર્ટ યુનિટ આપણે આગળના અંકમાં જોઈશું.